ડાંગરના પાકના નુકસાનનો સર્વે અતિવૃષ્ટિના કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અત્યંત બેહાલ થઈ ગઈ છે ત્યારે રાજ્ય સરકારે વીમા પ્રીમિયમ ભર્યા વગર જ વળતર ચૂકવવાની જાહેરાત કરી છે ત્યારે નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે મુખ્ય પાક ગણાતા ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે જેનું સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે નવસારી જિલ્લામાં 70,000 થી વધુ હેકરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ અવિરત વરસાદને કારણે ક્યાંક ધૂરવાડિયા સડી જવા અથવા તો રોપણી કરેલો પાક પાણી ભરાવાને કારણે બગડી જવા જેવી ઘટનાઓ બની છે હાલ સમગ્ર ખેતીવાડી વિભાગના ટીમો નવસારી જિલ્લામાં સર્વેની કામગીરી માટે જોતરાઈ ગયા છે ખેડૂતોમાં લાગણી જન્મી છે કે સર્વેની સમય મર્યાદા લંબાવવામાં આવે જેનાથી ખેડૂતોને ન્યાય મળી શકે નવસારી જિલ્લામાં ડાંગનો પાક ફૂટ અવસ્થામાં હતો ત્યારે જિલ્લામાં અતિવૃષ્ટિની અંદાજે 452 હેકર જમીનમાં ખેતીના પાકને ભારે નુકસાની થઈ છે જો કે સાધારણ નુકસાની થઈ હોય તેવા વિસ્તાર તો ઘણા છે નવસારી જિલ્લામાં પણ ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડ્યો હતો અને જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પૂર પણ આવ્યા હતા નવસારી જલાલપોર અને ગણદેવી તાલુકામાં તો 80 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે આ ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં અંદાજિત 56 લાખ રૂપિયાના ખર્ચે ડાંગરના પાકને નુકસાની થઈ છે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં નવસારી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ઘણું ખેતી પાકોનું નુકસાન થયેલું હતું જેની પ્રાથમિક સર્વેની કામગીરી હાલમાં ચાલુ હતી જે પૂર્ણ થઈ ગઈ છે નવસારી જિલ્લામાં કુલ 7,482 જેટલા હેક્ટર વિસ્તારમાં નુકસાન અસરગ્રસ્ત વિસ્તાર થયેલ હતો જેમાં ખાસ કરીને જલાલપુર અને નવસારી તાલુકામાં વધારે નુકસાન થયેલું હતું કુલ નવસારી જિલ્લામાં 452 જેટલા હેક્ટરમાં 33% કરતાં વધારે નુકસાન થવા પામેલ હતું જેની અંદાજિત કુલ રકમ 56 લાખ જેટલી થવા જાય છે જેની ગ્રાન્ટ ચૂકવણાની હાલમાં કાર્યવાહી ચાલુ છે પિનાકીનભાઈ નવસારી જિલ્લાના ખેડૂત છે ચાલુ પહેલેથી લઈ લો ને હા પહેલે પિનાકીનભાઈ નવસારી જિલ્લાનો ખેડૂત છું અને ખેડૂત સમાજના પ્રમુખ છું અને હાલનું ચોમાસું જે છે એ જરૂરિયાત કરતાં વધારે ભારે અતિવૃષ્ટિ ટાઈપનું થઈ ગયું અને એને કારણે જે પાકોને ઓછો વરસાદ અથવા તો મધ્યમ વરસાદની જરૂર એટલે જરૂર કરતાં વધારે વરસાદ ખાબાઈ કર પાણીના નિકાલમાં તકલીફ થઈ અને રેલો આવી અને એના કારણે દક્ષિણ ગુજરાતના જે મહત્ત્વનો પાક ડાંગર તો તેમાં ખાસ કરીને નુકસાન થવા પામેલું છે અમુક અમુક ખેડૂતોને પરિસ્થિતિ એવી થઈ કે ડાંગરનો જે પાછળથી જે કંઈક વરસાદ આધારિત ધરું નાખેલું તો એને ફરીથી રોપણી કરવાનો બી મોકો ન મળ્યો અને રોપણી કરી તો એ કુમરું ધરું ડૂબેલું રહેવાને કારણે સંપૂર્ણ ખેતરો નાશ પામ્યા તદુપરાંત શાકભાજીમાં જે કંઈક છે તો દરેક પ્રકારના શાકભાજીનો નાશ થઈ ગયો અને શાકભાજીની જે સર્વે થવું જોઈએ તો તે અત્યારે વિડાસર થવાની જગ્યાએ ખબર નથી કે કયા કારણસર વિલંબ થતું છે ડાંગરના પાકનો સર્વે થઈ ગયો કદાચ બાકી હોય તો કોઈ ખેતરમાં જવાની તકલીફ હોય તો તેવા કદાચ બાકી હોય પણ એવું બી ડાંગરના પાકમાં ખાસ કરીને નથી પરંતુ આ શાકભાજીના જે પાક ખેડૂતોનો નાશ થયેલા છે એમની આગામી સિઝન બી હવે વિલંબમાં થાય એવી પરિસ્થિતિ દેખાઈ રહેલી છે તો સરકારની શ્રીની જે આદેશ છે તો તે પ્રમાણે બાગાયત વિભાગે સર્વે કરીને એનું ઘટ્ટું કરીને સરકારશ્રીને એનું સ્પષ્ટ જણાવી દેવું જોઈએ